ખેડૂતભાઈ, આ પ્લોટની જો વાત કરીએ તો આ પ્લોટમાં મેઇન ક્રોપ છે આંબો. આંબાની બાજુમાં જે પડતર જમીન છે એમાં આ ઘાસ ઉગાડવામાં આવ્યું છે, જેથી આપણે આ જમીનનો ઉપયોગ થઈ શકે અને ઢોરને પણ સારું આપણે ખવડાવી શકીએ એ માટે આ બુલેટ ઘાસ અહીંયા લગાવવામાં આવ્યો છે. નમસ્તે ખેડૂત મિત્રો, કૃષિકાર એગ્રોટેક વ્યારા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એક નવો ટોપિક લઈને આવેલા છે, એ ટોપિકનો આપણે ચર્ચા કરીએ તો બુલેટ ઘાસ છે. આ બુલેટ ઘાસ વિશે આપણે વિસ્તારપૂર્વક આજે માહિતી લેશું. તો વિડીયો ચાલુ કરવા પહેલાં ખેડૂત ભાઈ, આ ચેનલ પર જે નવા છો એ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બુલેટ ઘાસ છે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ, અત્યારે જોઈએ તો આ 5-7 ફૂટનું થઈ ગયું છે. આ બુલેટ ઘાસ અત્યારે આની લગાવેલી છે, એક દંડી લગાવવામાં આવેલી હતી જેની ગાંઠ આવે છે. આપણે શેરડીની કેમ ગાંઠ આવે આ રીતની આ ગાંઠ આવે છે અહીંયા. આજે આ એક દંડી આપણે અહીંયા આ ગાંઠ આપણે આ જે ગાંઠ આવે અહીંથી જ એનું જર્મિનેશન થાય, અહીંયા પીલો આવે એટલે એ જ લગાવેલી છે. અહીંયાથી એ નીકળે છે એટલે આ જે ગાંઠ આવે આપણે શેરડી કેમ આ પ્લાન્ટેશન કરીએ એ રીતે અહીંયા ગાંઠ લગાવેલી છે. અને એક જ શેરડી આ એક જ સાંઠામાંથી આ આપણે જોઈએ તો એક જ છોડમાં 30-35 ફૂટ આપણને આપણે જોઈ રહ્યા છે અને સારામાં સારો વિકાસ થયેલો આપણને જોવા મળે છે. એ બુલેટ ઘાસ છે એને આપણે વરસમાં 4-5 વાર કટ કરી શકીએ છીએ અને એક વાર કટ કર્યા પછી એને આપણે પાણી આપીએ અને તરત એની ફૂટ બીજી ચાલુ થઈ જાય છે અને ફૂટ આવે છે ઘણી આવે છે. એટલે એને જ્યારે એને પ્લાન્ટેશન કરો ત્યારે થોડી સ્પેસ રાખવાની અને જેટલી આપણે સ્પેસ રાખીશું આ બે છોડ વચ્ચેનું અંતર તો એટલું એ ફાટ વધારે લેશે અને સારો ગ્રોથ થશે. આપણે બુલેટ ઘાસની જો વાત કરીએ તો આમાં એટલી બધી કાળજી લેવાની હોતી નથી, ટાઈમસર આપણે પાણી આપવાનું હોય છે, જમીનમાં ભેજ પૂરતી જોઈએ છે અને આમાં એટલી બધી ખાતરની પણ જરૂર પડતી નથી. આ આપણે એકવાર ઘાસ લગાવી દીધું તો આ આપણે 5 વર્ષ કે 10 વર્ષ સુધી પણ આપણે રાખી શકીએ છીએ. આપણે આ બુલેટ ઘાસના જો ફાયદા ગણીએ તો આ બુલેટ ઘાસ આપણે ઢોરોને ખવડાવીએ તો એમાં ફાઇબર અને પ્રોટીન વધારે હોય છે, જેથી આ ગાય ભેંસને ન્યુટ્રિશન્સ સારા મળે છે અને આ જે આ ગાય ભેંસ જે ખાય છે એને આ જે ઘાસ પચવામાં પણ ઇઝી હોય છે, જેથી આપણે જે દૂધમાં વધારો ઇઝીલી થઈ જાય છે અને ફેટ પણ સારી મળે છે. અને બીજી વાત કરીએ તો આ ઘાસ છે ને આપણે 40-50 દિવસમાં ઢોરને ખાવાલાયક થઈ જાય છે. એટલે આપણે આખા વર્ષમાં જોઈએ તો આ ઘાસ આપણે 5-6 વાર કટ કરીને ઢોરને ખવડાવી શકીએ છીએ. અને આપણે જો આને બિઝનેસ કરવો હોય તો આ બીજા આપણે તબેલાને પણ આ ઘાસ આપણે વેચી શકીએ છીએ અને અને એની ગાંઠ પણ આપણે ખેડૂતોને બીજા ખેડૂતોને પણ આપી શકીએ, જેથી બીજા ખેડૂતો આ વેચાણ કરી શકે. આ ગાંઠ આપણે એક અલગ કરીને પણ આપણે ખેડૂતોને આપી શકીએ છીએ અને આ જ કટ કરીને આમાંથી ગાંઠ કાઢીને આપણે ખેતરમાં ઇઝીલી ઉગાડી શકીએ છીએ. અને ખેડૂતભાઈ, આ જે ઘાસ છે આપણે એક ખરાબ જમીનમાં પણ આપણે ઇઝીલી ઉગાડી શકીએ છીએ, જેથી આપણે જમીન તૈયાર કરવાનો કોઈ ખર્ચ નથી રહેતો, અલગથી ન્યુટ્રિશન્સ આપવાનો કોઈ ખર્ચ નથી રહેતો, લો બજેટમાં આપણે આ ઘાસ આપણે ઇઝીલી તૈયાર કરી શકીએ છીએ. ખેડૂતભાઈ, આ પ્લોટની જો વાત કરીએ તો આ પ્લોટમાં મેઇન ક્રોપ છે આંબો. આંબાની બાજુમાં જે પડતર જમીન છે એમાં આ ઘાસ ઉગાડવામાં આવ્યું છે, જેથી આપણે આ જમીનનો ઉપયોગ થઈ શકે અને ઢોરને પણ સારું આપણે ખવડાવી શકીએ એ માટે આ બુલેટ ઘાસ અહીંયા લગાવવામાં આવ્યો છે. જે વધુ માહિતી માટે તમે કૃષિકાર એગ્રોટેકનો સંપર્ક કરી શકો છો અને અંતમાં જો તમને આ વિડીયો સારો લાગ્યો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.